સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ તમારો પ્રશ્ન અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ અંગે છે જીવ અજીવ વગેરે પદાર્થોનું જ્ઞાન કરી સ્વતત્વમાં આત્મજ્ઞાનમાં નિરંતર જોડાવવું તે અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ કહેવાય છે જીવ આદિ પદાર્થોનું જ્ઞાન મતિ જ્ઞાન શ્રુદ જ્ઞાન અવધિજ્ઞાન મનપ્રિયો જ્ઞાન અને સંપૂર્ણ રીતે તો કેવળ જ્ઞાનથી થાય છે આ થાય તેનું ફળ અજ્ઞાન નિવૃત્તિ છે તે સાક્ષાત ફળ છે અને પરંપરા ફળ હિત પ્રાપ્તિ અને અહિતનો પરિહાર છે આવા જ્ઞાનમાં જ્ઞાનની આજ્ઞા મુજબ સદા તત્પર રહેવું તે અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ કહેવાય છે અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ ત્રણ શબ્દોનો સરવાળો છે અભિક્ષ્ણ એટલે એક વખત બે વખત કે ત્રણ વખત એમ નહીં વારંવાર ઉપયોગનું સાતત્ય જળવાઈ રહે તે અહીં જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન આત્મજ્ઞાનની વાત છે જાણકારી કે સંકલન એ જ્ઞાન નહીં આત્મશુદ્ધિનું અને આત્મસિદ્ધિનું મહાત્મ્ય છે પ્રભુસિંહજી કહેતા ખોપશમ એટલે ક્ષયોપશમ એ જ્ઞાન નહીં ઉપયોગ ચેતના લક્ષણ છે જીવનો આ વિલક્ષણ ગુણ છે આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ભલે અરૂપી રહ્યા તે જીવની જેમ અરૂપી ખરા પણ આ જ્ઞાન ઉપયોગ એ જીવ તત્વનો ખાસ ગુણ છે તે ચેતના લક્ષણ પોતાભણી પ્રવર્તે સ્વમાં ઠરી રહે સ્થિરતા કરે તે જ્ઞાન ઉપયોગ અભિક્ષ્ન જ્ઞાન ઉપયોગ કહે છે શરૂમાં સ્ત્રોત અને આગળ વધતા ભાવ ભાવસ્રોતમાં પરિણમે તે જીવને મહાન નિર્જરાનું કારણ બને છે ધવલા શરૂઆત સિદ્ધિ અધ્યાય વગેરેમાં તીર્થંકન નામકરમાં બાંધવાના કારણરૂપ સોળ કારણ ભાવનામાં આ અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ ચોથી ભાવના છે વાસ્તવમાં તો સોળ કારણ ભાવનાઓ વિશેષ વિચારતા દર્શન વિશુદ્ધિ વગેરે બીજી પંદર ભાવનાઓનું મૂળ કારણ આ અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ જ છે એમ સહજ સમજાય છે જીન નામ કર્મના વેશ સ્થાનકમાં પણ શ્રુતપદ જ્ઞાનપદ વગેરેનો આશય આ જ છે સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ્યારે ધ્યાનમાં સતત એકાગ્ર ન રહી શકે ત્યારે સોળ કારણ ભાવનાઓનું ચિંતન કરે છે મનને બહાર ભટકવા દેતા નથી અનિત્ય ભાવના અશરણ ભાવના એકત્વ ભાવના ભાવના વગેરે ભાવનાઓ તથા આ સોળ કારણ ભાવનાઓ સમ્યક જ્ઞાન સાથે ભાવવાથી ઉપયોગ સ્થિર થાય છે તેને અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ કયો છે સતત અંતર્મુખ ઉપયોગ રહેતા અનંત કર્મોની ભેખડો તૂટે છે પરમ સ્વ અનુભવની વાત કરતાં વચનમૂત અઠ્યોતેરમાં કહે છે કે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીને ભસ્મીભૂત કરી શકશે આગળ સ્પષ્ટ પ્રકાશે છે કે આ અનુભવ ગમ્ય પ્રવચન છે વચનામુ ચોરાશીમાં બોધે છે કે બાહ્ય અભ્યંતર રહિત થવાય છે ઔર દશા અનુભવાય છે એ હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું બધા જ જીવો ગુણથી જાણે છે તો જરૂર પણ જાણી જાણીને બાહ્યનું જ જાણે છે ભૌતિકનું જ્ઞાન જાણકારી ભેગી થાય છે ભૌતિકના મહાત્મ્યમાં સ્વને ભૂલી જવાય છે પૌદગલિક મહાત્મ્ય વેદાતું હોવાથી અને હજુ અભેદ દશા ન આવી હોય ને જે જગત જુએ છે અને બંધાય છે જ્ઞાન તેનું નામ હર્ષોક થાય નહીં હર્ષોક વખતે હાજર થાય જ્ઞાનનું ફળ વિરતિ છે આ પ્રકારના જ્ઞાનમાં ઉપયોગ ટકી રહે તે અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ કહેવાય છે સા વિદ્યા યા વિમુક્ત એ વિદ્યા તેનું નામ જે બંધનથી મુક્ત કરાવે હજારો લાખો વર્ષોના ઉગ્ર તપ કરતાં પણ અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગથી જે વધુ કર્મો ખપાવી શકે એમ જ્ઞાનીનું અનુભવ સિદ્ધ વચન છે આ પ્રકારના ઉપયોગમાં જે સ્વમાં એકાગ્ર થાય દોષો દ્રષ્ટિ તળે આવીને ખરી જાય નિર્જરા થાય એક એક કર્મ પકડી પકડીને કાઢતા અનંત કર્મનો નિકાલ અનંતકાળ જતા આવે અને ત્યાં સુધીમાં અનંત કર્મો નવા બંધાઈ જાય પરમપાલદેવ કહે છે જ્ઞાની એકીસ આમટો વાળી દે છે આ અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગથી શક્ય બને છે સિત્તેર ક્રોડાકડી સાગરોપમનું મોહનીય કર્મ જ્ઞાની અંતર્મુહૂર્તમાં ભસ્મીભૂત કરી નાખે છે અનાદિથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી ભવનિવૃત્તિરૂપ કર્યું સમ્યક દર્શનની આ બલિહારી છે જ્ઞાન સમ્યક થતાં અજ્ઞાન ફીટે તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો એમ કુપાઉદેવ વચનામૂત આઠસો ઓગણચાલીસમાં કહ્યું છે મોહનીય ગમે તેવી પ્રબળ હોય જ્ઞાની ક્ષણમાં ભસ્મીભૂત કરી નાખે છે અને વેદને વેદવા જ્ઞાનીને અનિચ્છા નથી પણ એક વખત અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ હાંસલ થયો તો વચનામુ નવસો ઓગણચાલીસમાં કહ્યું તે મુજબ તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભ્રંશવૃત્તિ ન થાય એ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે આગળ પ્રકાશે છે કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાષા યોગ્ય છે આ અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ પાપનાશક ભાવ વિશુદ્ધિકારક અને સંસાર પરિભ્રમણ સીમિત કરનાર છે અશુભનો નાશ ઉત્કૃષ્ટ શુભનો બંધ પડે છે શુદ્ધને લક્ષ્ય શુભ થતું હોવાથી મોક્ષ માર્ગની મુસાફરી અટકી જતી નથી ઉત્કૃષ્ટ દેવગતિ કે અનુત્તરવાસી વગેરેમાં ઉપજવું સંભવે જો આજ ભવે કર્મો ખપવાના બાકી રહ્યા જે નિકાચિત કે ભોગવલીના ભાંગામાં હોય છે પરમ કૌલદેવ આભ્યંતરપર્ણ લોકોના હાથ નોંધ ત્રીજીમાં લખે છે કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પરદ્રવ્યથી નિત સ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચળ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય જે કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી સર્વ અપૂર્વ હેતુ નમું ગુરુ રાજપદે ઉર ઉલટ આણી પૂજ્ય બ્રહ્મચાર્યજી પ્રજ્ઞોધમાં આ મહાત્મ્ય વર્ણવે છે જ્ઞાનની ભક્તિ અને આશ્રયથી જ્ઞાન સમ્યક બનવા પામે ઉપયોગ સ્થિર થાય વિતરાગતા જન્મે અને આત્મસ્થિરતા થતાં અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગમાં રમે સહજ સ્વરૂપ બની રહે તે જ કેવળ જ્ઞાન કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન અને આ થતાં આ મહાત્મા દેહધારી પરમાત્મા થયા ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાષે અનુપમ આહો વાસ્તવમાં તો તે પોતે જ ચૈતન્ય જ્યોતિ જ છે